કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે તંત્ર દ્વારા લાપરવાહી આચરવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થતા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુદ્ધા ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ ગોંડલિયા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેમને 17મીના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24મીની રાત્રે 11 વાગ્યે પરિવારના સભ્યોએ દિલીપભાઈ સાથે વાત કરી હોવાનું કહેતા મૃતકના ભત્રીજા કિશન ગોંડલિયાએ કહ્યું હતું કે 25મીએ બપોરે 1 વાગે મળવા ગયા ત્યારે ખબર પડી કે તેમનું મોત તો સવારે 5:30 વાગે થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર પણ એકતા ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવ્યા છે. મૂળ ગીર સોમનાથના રહેવાસી દિલીપભાઈને 2 સંતાનો છે, જેઓ અસ્થિ માટે ટ્રસ્ટની ઓફિસ પહોંચ્યા હતા અને સિવિલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠ્યા હતા. કિશન ગોંડલિયાએ કહ્યું હતું કે અમે 24મીએ વાત કરેલી, પછી 25મીએ ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે અમે મૂંઝવણમાં મુકાયા હતા. બાદમાં ત્યાં જઈને તપાસ કરતા ખબર પડી કે અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. ઘટનાને 2 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ ફોન કરીને જાણ કે હોસ્પિટલમાંથી ઘરે કોઈને જાણ કરવામાં આવી નથી. શું થયું હતું? અને મારા કાકા છે દિલીપભાઈ મગનભાઈ ગોંડલિયા, એને 17મી તારીખે જ થોડી તકલીફ હતી તો એને ડૉક્ટર પાસે ગયા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાં દાખલ કર્યા ડૉક્ટરોએ, અને ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કોરોનાનો. તો એ પોઝિટિવ આવ્યા પછી એને 24 તારીખે અમારી છેલ્લી વાત થઈ છે. રોજ રેગ્યુલર ફોન કરતા અમે દિવસમાં 2-3 વાર, પછી 24 તારીખે રાતે લાસ્ટમાં અમારે 11 વાગે ફોન એની સાથે સંપર્ક થયો અને પછી બીજા દિવસે અમે ફોન કરવાની ટ્રાય કરી હતી તો સવારમાં એનો ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. અને અમે પછી આખું ઘર, એટલે મારા અંકલના 2 છોકરા નાના છે અને એની વાઇફ છે, 3 જણાને ક્વોરન્ટાઇન કરેલા હતા અને એ બધા ચિંતામાં મુકાઈ ગયા હતા. એટલે પછી કોઈ સિવિલવાળાનો તો ફોન આવેલો જ નથી. પછી ત્યાં 1 વાગે અમે ગયા હતા તો પછી 1 વાગે એને જાણ થઈ સિવિલમાં કે જે આ ડેટ થઈ ગઈ છે તમારા પિતાની. તો પછી ત્યાંથી સવારમાં તો એને એમ કીધું કે સવારમાં 5:30 થઈ ગયા છે અને 11 વાગે કે એકતા ટ્રસ્ટમાં એને અંતિમ વિધિ કરવામાં આવી છે. તો સિવિલવાળાએ અમને જાણ પણ નથી કરી ને અત્યાર સુધી આજ 2જો દિવસ છે, 2જા દિવસ સુધી કોઈ અત્યારે સુધી જાણ કરી નથી ને અમારા એડ્રેસ ઉપર કોઈ હજી સુધી કંઈ કહેવા પણ નથી આવેલી. અને અમને જાણ ના થાત ત્યાં ના ગયા હોત તો અત્યાર સુધીમાં અમને કંઈ ખબર જ ના પડત કે શું થયું. એનું ફોન બંધ આવતો હતો, સ્વિચ ઓફ છે અને ફોનની હજી અત્યાર સુધી કોઈ સિવિલવાળાએ ફોને નથી કરેલો. 2 નંબર આપેલા હતા ને એડ્રેસ ઘરનું છે તો પણ અત્યાર સુધીમાં કોઈ અમને જાણ પણ નથી કરી ને અત્યારે ઘરે આવીને કોઈ કહેવા નથી આવ્યું. અંતિમ દર્શન કરી શક્યા કે નહીં કરી શક્યા? નહીં, અંતિમ દર્શન તો કરવામાં જ નથી એવા, એને કોઈ જાણતાં નથી કરી એટલે દફનવિધિ ડાયરેક્ટ કરાવી દીધી. એ તો બહુ ઘોર બેદરકારી છે સિવિલની અને એના માટે અમે પગલાં લઈશું. જે આ ઉપર જવું પડશે તો ઉપર અધિકારીઓને અમે વાત કરશું જે હોય. આ અમારી સાથે આવું બન્યું, હવે બીજા સાથે ના બને એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. હાલ તો કોરોનાને લઈ તંત્ર દ્વારા જાણે શહેરમાં પોતાની જો હુકુમી શરૂ કરી દેવાય હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં તંત્ર હવે સ્વજનોને જાણ કરશે કે બધા સાથે આવું જ કરશે. બ્યુરો રિપોર્ટ, સુરત.